આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિન છે. દેશભરમાં શાસક પક્ષ તથા રાજકીય સામાજિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ વડે વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. પીએમ મોદીએ ભારતને પોતાના જન્મદિન પર ચિતાની ભેટ આપી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1952થી ભારતમાં ચિત્તા લુપ્ત થઈ ગયા હતા. 70 વર્ષ પછી નામીબિયાથી 8 ચિત્તાને આયાત કરવામાં આવતા ભારતમાં રફતારના રાજાનું પુનરાગમન થયું છે. પીએમ મોદીએ મધ્યપ્રદેશમાં આવેલ કુનો નેશનલ પાર્કમાં ચિત્તાને પાંજરામાંથી મુક્ત કર્યા હતા. આજે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિનની દેશભરમાં રાષ્ટ્રીય પર્વની જેમ ઉજવણી થઈ હતી. જામનગરમાં પણ સાંસદ પૂનમબેન માડમ દ્વારા હરિયા કોલેજમાં સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. બહોળી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. શાસક પક્ષના વિવિધ આગેવાનોએ પણ કેમ્પની મુલાકાત લીધી હતી. જામનગર 78 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય હકુભાએ ખુદ પણ રક્તદાન કરી મહાદાનનો પ્રેરક સંદેશ આપ્યો હતો. શાસક પક્ષના વિવિધ આગેવાનોએ કેમ્પની મુલાકાત લઈ હકુભાના જનકલ્યાણલક્ષી આયોજનને બિરદાવ્યું હતું. રાજ્યભરના પંચાયત સંલગ્ન કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. ગઈકાલે સરકારે સરકારી કર્મચારીઓની અમુક માંગણીઓ સ્વીકારી હોવાની ઘોષણા પછી પણ આંદોલન ચાલુ રહ્યું છે. ગુજરાત રાજ્ય પંચાયત સેવા કર્મચારી મહામંડળ દ્વારા આજે મા સીએલ એટલે કે સામૂહિક રજાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જામનગરમાં પણ પંચાયતના વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપરાંત 159 તલાટી અને તમામ ગ્રામ સેવકો પણ આંદોલનમાં જોડાયા હતા. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે નવાગામ ખેડ, રામેશ્વરનગર, પટેલ કોલોની, બેડેશ્વર, યાદવનગર વગેરે વિસ્તારોમાં વિવિધ પાણીપુરી વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. કુલ ખાણીપીણીના 29 વિક્રેતાઓને ત્યાં તપાસ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. અમુક જગ્યાએ બટેકા, ચટણી, તેલ, મંચુરિયન, ડ્રેગન પોટેટો, રાઈસ વગેરે અખાદ્ય ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. જામનગરમાં આજે દિગ્વિજય પ્લોટ, બેડી બંદર, માધવપર ભૂંગા, ભાટની આંબલી વગેરે વિસ્તારોમાં હડકાયા થયેલ શ્વાન એટલે કે કૂતરાઓએ 5 લોકોને બટકાવ્યા હતા. ભાટની આંબલી પાસે તો એક મહિલા પર 5-6 કૂતરાઓએ એક સાથે હુમલો કરતા મહિલાને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.